હવે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવો બન્યો સસ્તો. લેબમાં 400 રૂપિયામાં તો ઘરેથી સેમ્પલ લઈ જવાનો દર 550 રૂપિયા. સિટી સ્કેનના ભાવમાં પણ 500 રૂપિયાનો ઘટાડો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, મેડિકલ સંલગ્ન અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ખરીદાશે નવા 26 સિટી સ્કેન મશીન. કોરોનાની ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર ગંભીર. કોરોના વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય માત્ર તેવા લોકોને રવિવારે અપાશે વેક્સિન, તો રાજકોટ અને પોરબંદરમાં આ વર્ષે નહીં યોજાય જન્માષ્ટમીનો લોકમેળો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટ્યું, 6 લોકોના મોત, 40 થી વધુ લોકો લાપતા. સેના અને એનડીઆરએફની ટીમો જોડાઈ રાહત કાર્યમાં. તો ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહીવત, કેટલાક વિસ્તારોમાં રહેશે માત્ર છૂટો છવાયો વરસાદ. કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણયો. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી બિલને મળી મંજૂરી. હવે તમામ બેંકોમાં રૂપિયા 5 લાખ સુધીની જમા રકમનો થશે વીમો. 98.3% ડિપોઝિટ ધારકો આવશે તેના દાયરામાં. એલએલપી દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને મળશે પ્રોત્સાહન. સંસદના ચોમાસુ સત્રના 7મા દિવસે વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી રખાય સ્થગિત. રાજ્યસભામાં પસાર થયું કિશોર ન્યાય સુધારા વિધેયક 2021, તો લોકસભામાં પસાર થયું લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશીપ બિલ. ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પોતાના સમકક્ષ એસ જયશંકર સાથે કરી મુલાકાત. પ્રાદેશિક અને વૈશ્વિક સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા. સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ કોરોના મહામારી સામે લડવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. વેક્સિન ઉત્પાદન વધારવા પર આપ્યો ભાર. ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતની આશા યથાવત. પીવી સિંધુએ વુમન સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ, તો તીરંદાજીમાં ભારતની આશા સમાપ્ત. પુરૂષ સિંગલ્સ તીરંદાજીમાં ભારતના તરુણ દીપરાય અને પ્રવીણ જાધવની હાર. હોકીમાં ભારતીય મહિલા ટીમની બ્રિટન સામે હાર. અને ગુજરાત યુનિવર્સિટીએ અપનાવ્યો ઇકો ફ્રેન્ડલી યુનિવર્સિટીનો અભિગમ. કેમ્પસમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવ્યા 16 કુવા, તો પાણીને સ્વચ્છ કરવા બનાવ્યા એસટીપી પ્લાન્ટ. કેમ્પસમાં એકઠા થયેલા પાંદડાથી બનાવાયા છે ખાતર, તો આણંદ જિલ્લાની 100 થી વધારે સ્કૂલો અને મંદિરોમાં કરવામાં આવી રહી છે જળસંચયની કામગીરી.